નમસ્કાર, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણામાં ઉચ્ચરપી રોડ ઉપર આવેલ સૂર્યનગરી સોસાયટી અને શાહી દર્શન સોસાયટીમાં થોડા દિવસ પહેલા બોમ્બેથી આવેલ બે માણસને કોરોના પોઝિટિવ આવતા સૂર્યનગરી સોસાયટી અને શાહી દર્શન સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી પ્રવેશબંધી કરવામાં આવી હતી. સૂર્યનગરી સોસાયટીના રહીશો દ્વારા જાણવામાં આવ્યું હતું કે અમારી પાસે જે પૈસા હતા તે પણ પતી ગયા છે અને હવે અમારી પાસે દૂધ લેવાના પણ પૈસા નથી. સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે અમારા ખાવા માટે કરિયાણાની કીટ કાં તો અમને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપો, તો અમે જાતે જઈ અમારા બાળકોને ખાવા માટે મજૂરી કરી અમારા બાળકોને ખવડાવી શકીએ. મનોજ ઠાકોર, મહેસાણા. નમસ્કાર. હમ આપણે હમારે સૂર્યનગરી સોસાયટી और साईं दर्शन तमाम सोसाइटी फंसे हुए हैं. हमारे इधर सब मध्यम वर्ग के आदमी हैं, सब मजूरी आदमी हैं. हम सब फंसे हुए हैं. हमारी सोसाइटी में दो तीन केसेस बाहर से बॉम्बे से आए हुए हैं और हमारे पास और कोई इधर खाने का कोई उपाय नहीं है, कोई रास्ते नहीं है. और या तो हमको बाहर जाने की अनुमति दी जाए या हमारे लिए कोई हेल्प की जाए. मतलब हम सरकार श्री से यही निवेदन करते हैं, हमारी हेल्प करो. या तो हमको बाहर जाने की अनुमति दो या हमारे लिए कोई किट वगैरह कोई भी करो. माननीय रूपाणी साहेब, નીતિનભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, બરોબર, એમને અમારી નમ્ર વિનંતી કે અમારી સોસાયટી થોડો ટાઈમના અંદર આવી ગઈ છે. હવે 50 દિવસથી તો ઘેર બેઠા હતા અને ફરી પાછું બે કેસ એવા આવ્યા એના હિસાબે પાછા અમે 14 દિવસ વધી ગયા. હવે અમારી પાસે જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી અમે વસ્તુ લાવી લાવીને ખાધી. આજની તારીખમાં અમારી પાસે પૈસા બી નથી રહ્યા. દૂધ લાવવું કઈ રીતે એનો વિચાર કરીએ છીએ. સગાવાળા પાસેથી ઉછીના લાવી લાવીને કેટલા લાવીએ, હવે કોઈ આપવા માટે તૈયાર નથી. પછી અમારે ખાવાના ફાંફા થઈ ગયા તારે, કાં તો પછી અમને લાઈફ પ્રીમિયમની માફી થોડી કરી આપો, થોડા ઘણા અનાજની સગવડ કરી આપો. અમારા રોજીરોટી બંધ થઈ ગઈ છે, નાના છોકરાઓને હવે શું ખવડાવવું એનો વિચાર કરવો પડે. માટે અમારી નમ્ર વિનંતી સરકારશ્રીને, કલેક્ટર સાહેબને અને કોર્પોરેટરને અમારી આટલી નમ્ર વિનંતી સ્વીકારવા નમ્ર વિનંતી છે અને અમને બને તેટલી સહાય આપો. અમારી પાસે હવે બીજો કોઈ આરો રહ્યો નથી, એટલે કાં તો કોરોના અમારી સોસાયટી 200 મકાનની છે એની અંદર જે લાઇનની અંદર ક્વોરન્ટાઇન છે એને લોકઅપ કરો, બાકીના બધાને આવવા જવાની સગવડ કરી આપો, તો જેથી કરી અમે અમારી રોજગારી પર જઈ મહેનત કરીને અમારું ગુજરાન ચાલુ કરી શકીએ. બસ, નમસ્તે. એ માટે છે ઓછું પરેશ લિંબાચા, ફિલ્મ કલાકાર. મારે આજે એક વાત કરવી છે. કારણ 2 મહિનાથી લોકડાઉનની અંદર અમે બેસી રહ્યા છીએ, લોકડાઉન સતત પાલન કરી રહ્યા છીએ. આજે હું મીડિયા સાથે એક જ વાત કરવા માગું છું, 2 મહિનાની અંદર અમારા જે ઉચ્ચરપી રોડ સૂર્યનગરી સોસાયટી આવી છે ત્યાં લોકો 2 મહિનાથી સતત ઘરે બેસી રહ્યા છે. કોઈ ઘર કામ કરે છે, કોઈ કડિયા કામ કરે છે, કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ સલૂન કરે છે. સતત બધા 2 મહિનાથી ઘરે બેસીને લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. અને આજે સૂર્યનગરીની અંદર ગેટ નંબર 3, લાઇન નંબર 3, બોમ્બેથી જે પરિવાર આવ્યો હતો પોઝિટિવ કેસ આવ્યો છે એમને, અને એ પોઝિટિવના કેસના હિસાબે અમારી આખી સાઈ દર્શન સોસાયટી, સૂર્યનગરી સોસાયટી કન્ટેનમેન્ટ ઝોન કરવામાં આવી છે. તો અમે મોદી સરકાર સાહેબને, મુખ્યમંત્રી રૂપાણી સાહેબને, માન્ય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને મીડિયા સાથે અમે એક જ વાત કરીએ છીએ કે જલ્દથી જલ્દ અમને કંઈક મદદરૂપ થાય. મદદરૂપ એવી કે આજે
અમારી સાઈનગર સોસાયટી, સાઈ દર્શન, સૂર્યનગરી સોસાયટી આ બધા બબે મહિનાથી સતત બેસી રહ્યા છે, તો એ લોકો પાસે આજે દૂધની થેલીના પૈસા એ નથી, તો ક્યાંથી લોકો બેંકના હપ્તા ભરે, ઘરના હપ્તા ભરે, ઘર ભાડું આપે કે કરિયાણું લાવે કે છોકરાઓને સ્કૂલ ફી ભરવાની તૈયારી કરે. અત્યારે એટલા નર્વસ થઈ ગયા છે, કંઈક ના કંઈક તકલીફો ઊભી છે અમારા સૂર્યનગરી સોસાયટી પરિવારની અંદર. તો સરકાર અમારા પૂરતે પૂરતું અમારી ઉપર ધ્યાન આપે, મામલતદાર સાહેબને વિનંતી કરીએ, કલેક્ટર સાહેબને વિનંતી કરીએ, તથા જે નેતાઓ છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી સૂર્યનગરી સોસાયટી, સાઈ દર્શન સોસાયટી જે રસ્તાઓ છે, જે 4-5 ગેટ બનાવેલા છે એ તમામે તમામ બંધ કરી દીધા છે, તો કે અમારી સૂર્યનગરી સોસાયટી, સાઈ દર્શન સોસાયટી જે રસ્તાઓ છે, જે 4-5 ગેટ બનાવેલા છે એ તમામે તમામ બંધ કરી દીધા છે, તો યા તો રસ્તાઓ અમને ખોલી આપવામાં મદદરૂપ થાય, યા તો કરિયાણાની કીટ છે, દવાઓ છે, યા પાણી છે, દૂધ છે, દરેક અમારા આ માણસો જે 1000 માણસ અંદર ફસાયેલા છે કન્ટેનમેન્ટ ઝોનની અંદર, એમને પૂરેપૂરી મદદરૂપ થાય એવી સરકારને હું પ્રાર્થના કરું છું, અપીલ કરું છું, વિનંતી કરું છું કે સૂર્યનગરી સોસાયટી, સાઈ દર્શન સોસાયટી પર પૂરેપૂરું ધ્યાન આપે, બસ એ જ મારી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત, જય માતાજી. પરેશ લિંબાચિયા, ફિલ્મ અભિનેતા, જય મ્યાપુર.